सूरत शहर में वकरी रहे कोरोना संक्रमण ने अटकाववा अनेक लोगों ने कोविड थी कई रीते सावचेत रहेवानी साथे ज कोरोना की गाइडलाइन नू पालन करवा माटे चेम्बर ऑफ कॉमर्स द्वारा जनजागृति अभियान हाथ धरायु छे। सूरत शहर में कोरोना रोजे रोज वकरी रह्यो छे। सूरत शहर अने जिला में कोरोना ना कुल केस 299 एटले के 300 थी मात्र एक ओछो छे। त्यारे सूरत में हवे तंत्र नी साथे खानगी संस्थाओ पण लोकोने कोरोना थी कई रीते सावचेत रहेवू अने कोविड गाइडलाइन नू कई रीते पालन करवू ते अंगे समज आपवा आगळ आवी छे, जेमां चेम्बर ऑफ कॉमर्स द्वारा पण लोको कोविड-19 नी गाइडलाइन नू पालन करे ते माटे जनजागृति अभियान पदयात्रा शुरू करी छे, जेमां विविध स्लोगन साथे लोकोने कोविड-19 थी सावचेत रहेवानी साथे कोविड नी गाइडलाइन नू चुस्तपणे पालन करवा पण लोकोने जागृत कर्या हता। परिस्थितिनी અંદર સમગ્ર ગુજરાતના ચાર મહાનગરોની અંદર ખાસ કરીને સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદની અંદર કોવિડ-19ના કેસોનો જે વધારો થયો એના કારણે ઉદ્યોગ જગત સાથે જોડાયેલા તમામ એસોસિએશનો ખૂબ ચિંતિત છે, સરકાર પણ આ બાબતે ચિંતિત છે અને લોકોમાં અવેરનેસનો કાર્યક્રમ અવેરનેસ આવે એની માટેનો સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સુરત ડાયમંડ એસોસિએશનના માધ્યમથી આજે મિની બજાર, ચોકસી બજાર અને મહીધર બજારની અંદર અમે જનજાગૃતિને અભિયાન રૂપે આજે સમાજના આગેવાન એવા શ્રી કાનજીભાઈ ભાલાળા, ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી અમારા નિખિલભાઈ મદ્રાસી, ઓનરરી ટ્રેઝરર મનીષભાઈ કાપડિયા, સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી નાનુભાઈ વેકરિયા, શ્રી દામજીભાઈ માવાણી, પાસ્ટ પ્રેસિડેન્ટ બાબુભાઈ ધારુકા અને સમગ્ર મેનેજિંગ કમિટીના મેમ્બરો આજે આ કાર્યક્રમમાં સહભાગી થયા છે અને લોકોને અમે એક મેસેજ આપવા માગીએ છીએ કે સુરત કોર્પોરેશન દ્વારા એન્ટીજન ટેસ્ટ જે ફ્રી ઓફ ચાર્જમાં કરાવવામાં આવે છે એનો સંપૂર્ણપણે સૌ મિત્રો લાભ લો અને સાથે સાથે આપણા ઉદ્યોગને જો આપણે બચાવવો હશે તો ખાસ કરીને માસ્ક ફરજિયાત પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનું જાળવણ કરવું અને સેનિટાઇઝનો જો આપણે ઉપયોગ કરશું તો સરકારી તંત્રને આપણા ધંધાની અંદર દખલગીરી કરવા માટે કે બંધ કરવા માટે નહીં આવવું પડે, એ આપણા હાથમાં છે કે આપણે ધંધો કઈ રીતના ચાલુ રાખવો આના મેસેજ સાથે આજે અમારો આ પ્રયત્ન આ ત્રણ બજારોની અંદર અમે આ કાર્યક્રમ આપી રહ્યા છીએ। હું નિખિલ મદ્રાસી, માનદ મંત્રી તે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી। નિખિલભાઈ, આજે કઈ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, શું મુખ્ય કારણ છે અને તમે કઈ પ્રકારની વેશભૂષામાં છો? આ પદયાત્રાની અંદર હું કોરોનાનો મહારાક્ષસ બન્યો છું અને લોકોને સંદેશો આપવા માંગુ છું કે આ મહારાક્ષસથી બચવું હોય તો તમારે માસ્ક પહેરવું બહુ જરૂરી છે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું બહુ જરૂરી છે। અમે SMS નો એક પ્રયોગ કર્યો છે, એસ એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ, એમ એટલે માસ્ક અને એસ એટલે સેનિટાઈઝર। હું પોતે કોરોના પોઝિટિવ સંક્રમિત થઈ ચૂક્યો છું અને એટલા માટે કોરોનાની શું ઇફેક્ટ છે, એની શું તકલીફ છે, એની પીડા મને ખબર છે અને એટલા માટે હું ઈચ્છું છું કે આવી પીડા બીજાને નહીં થાય અને એટલા માટે આજે મેં જાતે આ રાક્ષસ બનવાનું પસંદ કર્યું છે અને સંદેશો એ જ છે કે આ રાક્ષસથી બચવું હોય તો તમારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે કંઈક નિયમો બનાવ્યા છે તેનું પાલન કરવું અતિ આવશ્યક છે। ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત ડાયમંડ એસોસિએશન તરફથી આજે મિની રા બજારમાં જનજાગૃતિ રેલીનું આયોજન થયું છે। ખૂબ મોટા પ્રમાણમાં લોકો ડાયમંડ માર્કેટમાં કામધંધા અંગે ફરતા હોય છે ત્યારે તમામને લોકોને જાગૃત કરવા માટે તમામ વ્યક્તિ માસ્ક સાથે કામ કરે એવી જનજાગૃતિના અભિયાનનું આજે આ મિની બજાર ખાતે આગમન થયું છે। ખરેખર આ પ્રવૃત્તિને હું બિરદાવું છું અને લોકોને જાહેર અપીલ કરું છું કે આપણે માસ્ક પહેરીએ અને ડિસ્ટન્સ જાળવીએ તો ધંધા વ્યવસાય જે શરૂ થયા છે એ હંમેશા ધબકતા રહેશે। ચેમ્બર્સ દ્વારા વરાછા સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસેથી આ પદયાત્રા કાઢવામાં આવી હતી, જે ચોકસી બજાર અને મૈધરપુરા હીરા બજાર સુધી પહોંચી હતી। સાથે જ હીરાના કારખાનેદારો તેમજ સ્થાનિક લોકોને કોરોનાથી બચાવવા માટે સાવચેતી રાખવા સ્લોગન સાથે સમજ અપાઈ હતી। બ્યુરો રિપોર્ટ, સુરત।